બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદમાં ઓનલાઈન ઇનામી ડ્રોણા નામથી ચાલતી દુકાનોમાં પોલીસની રેડ. કેશોદના જુદા જુદા વિસ્તારોમાં ઓનલાઈન યંત્રના વેચાણના નામે ચાલતી ઓનલાઈન ઇનામી ડ્રોણની દુકાનોમાં પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી બે દુકાનદારોને પોલીસ સ્ટેશન લઈ જવાયા, જ્યાં મંજૂરી બાબતે તપાસ હાથ ધરવામાં આવશે. કેશોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઓનલાઈન યંત્રના વેચાણના નામે ઓનલાઈન ઇનામી ડ્રો શરૂ થયો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ઓનલાઈન ઇનામી ડ્રો માટે ટીવી સ્ક્રીન જોવા મળી રહી હતી, તેમજ જુદા જુદા ટેકાના જોવા મળ્યા હતા, જે ગ્રાહકોને 11 રૂપિયામાં ટોકન આપવામાં આવતું હતું. તેમાં વિજેતા ગ્રાહકોને ચાંદીનો સિક્કો અથવા 100 રૂપિયા રોકડા આપવામાં આવતા હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. કેશોદ માંગરોળ રોડ શેખ ગેરેજના નામે ઓળખાતી ગલીમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જ્યાંથી જુદા જુદા ટોકનો ચાંદીના સિક્કા સહિતના મુદ્દામાલ સાથે દુકાન ચલાવતા વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. ત્યારબાદ કેશોદના કોર્ટ નજીક બરોદર રોડ પર ચાલતી હતી ઓનલાઈન ઇનામી ડ્રોની દુકાનમાં પણ એવી જ રીતે ઓનલાઈન ઇનામી ડ્રોના ટોકનના મુદ્દામાલ સાથે દુકાન ચલાવતા વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. તેમજ કેશોદ રેલવે ફાટક આગળ ચૂડાભઠ્ઠી રોડ પર પણ ઓનલાઈન ઇનામી ડ્રોની દુકાન ચાલતી હોય પોલીસ પહોંચે તે પહેલાં તે દુકાનદાર દુકાન બંધ કરી જતો રહ્યો હતો. કેશોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલતી ઓનલાઈન ઇનામી ડ્રોની દુકાનો શરૂ કરવા બાબતે મંજૂરી લેવામાં આવી હશે કે કેમ, કે પછી ઓનલાઈન યંત્રના વેચાણના નામે ઓનલાઈન ઇનામી ડ્રો વગર મંજૂરી ચાલતી હશે તો પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે. પણ વિવિધ વિસ્તારોમાં ઓનલાઈન ડ્રોની દુકાનો પર પોલીસ દ્વારા રેડ કરતા આવા અનેક ધંધાર્થીઓ ફફડાટ ફેલાયો છે. ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ.